તકતે વાવાઝોડાને કારણે વેડોળ ખાતે આવેલ 107 વર્ષ જૂનું વડનું ઝાડ ધારાશાયી થતા ગામના રહીશો દ્વારા ફરી એકવાર તે જ સ્થળે વડનું ઝાડ લગાવવામાં આવ્યું. 18 તારીખના દિવસે તકતે વાવાઝોડાની અસર સુરત શહેરમાં મોટી અસર જોવા મળી હતી. શહેરમાં 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદ વરસ્યો હતો, જેને કારણે ગુજરાતના અનેક શહેરોમાં ઝાડ પડવાના બનાવો સામે આવ્યા, જેમાં સુરતમાં 300 જેટલા ઝાડ ધારાશાયી થયા હતા, જેમાં વેડ રોડ ખાતેના નાની વેડ પાસે અંબાજી ચોક પર 107 વર્ષ જૂનું વડનું ઝાડ પડી ગયું હતું. આ ઝાડ સાથે ગામવાસીઓની આસ્થા જોડાયેલી હતી. નવરાત્રિમાં આ વડના ઝાડને સજાવવામાં આવતું હતું અને ગામની મહિલાઓ દ્વારા દર વર્ષે અહીં વડ સાવિત્રીની પૂજા પણ કરવામાં આવતી હતી, જેથી આ સ્થળે ફરી ગામના લોકો દ્વારા વડનું ઝાડ ઊભું કરવામાં આવ્યું છે. આ અવસરે એબી ન્યૂઝ ચેનલે ગામના લોકો સાથે ખાસ વાત કરી હતી. શાંતિલાલ લુલ્લભાઈ પટેલ. આ અમારું નાનીવેડ ગામ છે ને આ નાનીવેડ ગામનું એક બહુ જ પુરાણું અમારા જન્મની હતા તે પહેલાંનું વડનું ઝાડ હતું 107 વર્ષ જૂનું. ને એ અમને વાર વિંજોડા આવ્યું છે 10 તારીખે, તેમાં આખું ઝાડ ધરાશય થઈ ગયું છે. એને અમે કોર્પોરેશનને ભેગા મળીને બધું કટિંગ કરીને છૂટું કર્યું છે ને અમારે ગામ માટે આ ઝાડની બહુ મહત્ત્વ છે. આ ઝાડ પરથી નામ પડેલું વળના ઝાડ પરથી બે ગામનું નામ પડેલું છે, એટલે આ ઝાડ ધરાશાયી થવાથી અમને ઘણું દુઃખ થયું છે. ને એ ઝાડની જગ્યાએ અમે નવું ઝાડ એક નદીના પુલમાં જતું હતું, એ ઝાડ અમે ઉખડીને અહીંયા નવું ઝાડ રોપ્યું છે. ને અમારા ગામના બધાની સંમતિ હતી અને બધાને બહુ એવું હતું કે ઝાડ રોપવું જ જોઈએ. અને આપણા ઘરનું ગામનું નામ છે એ ઝાડ અમે રોપ્યું છે. ને આ ઝાડ માટે અમારે ગામ નાનીવેર ગામ તથા સૌરાષ્ટ્રવાસી સોસાયટીવાળા તમામ લેડીઝ લોકો વડ સાવિત્રીના ફેરા ફરે છે ને એમની જબરજસ્ત પૂજા કરે છે. અહીંયા આ રોડ પર કોઈ નહીં થાય એવી પૂજા અહીંયા થાય છે. ચેતન પટેલ, નાનીવેર ગામ પ્રમુખ. આ ગામ એમ તો 107 વર્ષ જૂનું હતું અને અત્યારે આ જે વાવાઝોડું આવ્યું એમાં ધરાશાયી થઈ ગયું હતું ને અમને બહુ દુઃખ થયું હતું. હવે અત્યારે નવરાત્રિ હોય કે ગમે તે હોય અમે એ ઝાડની સરગાણ પણ કરતા હતા અને આ વટ સાવિત્રીમાં પણ એની પૂજા આટે થતી હતી. એની સાથે બહુ લગાવ હતો, બહુ વર્ષો જૂનું અમારા જન્મ પહેલાંનું ઝાડ હતું. હવે આ અત્યારે બીજું ઝાડ અમે લાવ્યા છે એ તાપી નદી કિનારે પુલમાં જતું હતું એ જેસીબીથી ઉખડીને લાવ્યા છે અને એની અમે બરાબર જતન કરીને એને અમે બરાબર ઉછેર્યું છું કોર્પોરેશનના સહયોગથી.